गुड मॉर्निंग ऑल ऑफ यू. टुडे वी विल डिस्कस अबाउट डिसऑर्डर ऑफ ब्रेस्ट. तो आपने लास्ट लेक्चर में जो ब्रेस्टन असेसमेंट जो कि ब्रेस्टन असेसमेंट के रीते करवानु छे अने आपने आगे जो कि ब्रेस्ट डिसऑर्डर छे तेनु मैनेजमेंट छे के रीते करवानु छे. तो आज ना लेक्चर में छे आप डिसऑर्डर ऑफ ब्रेस्ट એટલે કે ब्रेस्ट में कया कया प्रकार ना डिसऑर्डर ने डिसीज जोवा मळे छे. तो फर्स्ट है मास्टाइटिस. तो मास्टाइटिस એટલે શું? તો કે मास्टाइटिस ની ડેફિનેશન જોઈશું. તો ઇન્ફ્લેમેશન ઓફ ધ મેમરી ગ્લેન્ડ એન્ડ બ્રેસ્ટ ટીસ્યુ. તો मास्टाइटिस કોને કહેવામાં આવે છે? તો કે બ્રેસ્ટમાં આવેલી જે મેમરી ગ્લેન્ડ છે અને બ્રેસ્ટના જે ટીસ્યુ છે એમાં ઇન્ફ્લેમેશન જોવા મળે છે એને કહેવામાં આવે છે मास्टाइटिस. ઇન્ફ્લેમેશન મીન્સ કે સોજો આવવું. देन ने कॉजिटिव एजेंट शू है अथवा कॉजिटिव एजेंट के सेना थ्रू ब्रेस्ट में से इन्फ्लामेशन जवाब मे तो कि स्टेफाइलोकोकस एयुरियस. तो स्टेफाइलोकोकस एयुरियस नामना जो बेक्टेरिया है यू करे तो कि मेमरी ग्लेंड में ब्रेस्ट टीश्यू में इन्फ्लामेशन करे कहमें मास्टाइटिस. એની ઇટિયોલોજી શું છે? તો કે ફીડિંગ આપતી મધર એટલે કે લેક્ટેટિંગ મધર એટલે કે જે ફીડિંગ આપતી હોય મધરમાં છે માસ્ટાઇટિસ જોવા મળે છે અથવા તો એના ચાન્સીસ રહે છે. દેન નિપલ થ્રુ માઇક્રો ઓર્ગેનિઝમ એન્ટર થાય તો એટલે કે નિપલ થ્રુ છે જો જે સ્ટેફાઇલોકોકસ એયુરસ છે એ બેક્ટેરિયા છે એ બ્રેસ્ટમાં એન્ટર થાય તો માસ્ટાઇટિસ થવાની શક્યતા વધી શકે છે. દેન સ્કિન ઇન્ફેક્શન જો લાગ્યું હોય તો સ્કિન ઇન્ફેક્શનના લીધે છે એ બ્રેસ્ટ ટીસ્યુમાં અથવા તો જે બ્રેસ્ટ ઉપર છે ઇન્ફ્લામેશન જોવા મળે છે. તો આ હતી ઇટિયોલોજી ઓફ ધ માસ્ટાઇટિસ. તેને એના સાઇન એન્ડ સિમ્પટમ્સ એટલે કે એના લક્ષણો શું જોવા મળે છે? તો ફર્સ્ટ છે એમાં માસ્ક જોવા મળે છે એટલે કે બ્રેસ્ટમાં છે શું જોવા મળશે? માસ્ક જોવા મળશે. તેમ બ્રેસ્ટ ટચ કરવાથી વાર્મ ફીલ થશે એટલે કે તમે જો બ્રેસ્ટને બ્રેસ્ટ છે એને ટચ કરશો તો કેવું થશે? વાર્મ ફીલ એટલે કે એકદમ ગરમ ફીલ થશે. શું કામ? તો કે એમાં બેક્ટેરિયા છે એમાં ઇન્ફેક્શન લાગ્યું છે તો એના લીધે છે એ ટેમ્પરેચરમાં વધારો થશે તો એના લીધે છે બ્રેસ્ટ છે એ વાર્મ ફીલ થશે. દેન ફીવર આવશે. દેન સ્કિન ફાટી જશે એટલે કે જે બ્રેસ્ટ ઉપરની જે સ્કિન છે નિપલ ઉપર જે સ્કિન છે એ ફાટી જશે. દેન બ્રેસ્ટમાં પેઇન થવું એટલે કે બ્રેસ્ટમાં પેઇન થશે એના લીધે તો કે ઇન્ફેક્શન થયું હશે તો એના લીધે છે પસ ફોર્મેશન થયું હશે અને અથવા તો બ્લીડિંગ થતું હશે તો એના લીધે છે બ્રેસ્ટમાં પેઇન જોવા મળશે. દેન ડિસ્ચાર્જ એટલે કે પસ ડિસ્ચાર્જ અથવા તો બ્લીડિંગ થતું હશે. તો આ હતા સાઇન એન્ડ સિમ્પટમ્સ ઓફ ધ માસ્ટાઇટિસ. નેક્સ્ટ આપણેનું મેનેજમેન્ટ જોઈએ કે માસ્ટાઇટિસનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે અને કેવી રીતે અટકાવવાનું છે. તો ફર્સ્ટ છે અસેસ ધ પેશન્ટ કન્ડિશન એટલે કે પેશન્ટની કન્ડિશન છે એ અસેસ કરવાની છે. પેશન્ટને ઓબ્ઝર્વ કરવાનું છે કે પેશન્ટને શું પ્રોબ્લેમ છે એને પૂછવાનું છે કે તમને શું છે એની પાસ્ટ હિસ્ટ્રી પ્રેઝન્ટ હિસ્ટ્રી એ બધું પૂછવાનું છે અને પેશન્ટની કન્ડિશનને ચેક કરવાની છે કે એને શું પ્રોબ્લેમ છે. તેને ચેક ધ પેશન્ટ ડિસીઝ કન્ડિશન એટલે કે પેશન્ટની જે ડિસીઝ કન્ડિશન છે એ ચેક કરવાની છે અને પેશન્ટને જોવાનું છે. દેન ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન એટલે કે પેશન્ટનું ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનું છે. જે આપણે આગળ જોયું કે ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન છે એ કેવી રીતે કરવાનું છે તો એ ક્લિનિકલ બ્રેસ્ટ એક્ઝામિનેશન કરવાનું છે. એના સાઇન જોવાના છે કે બ્રેસ્ટ ઉપર રેડનેસ છે અથવા તો સ્કિન ફાટી ગઈ છે કોઈ પસ ફોર્મેશન છે કે નહીં એ વસ્તુ છે એ જોવાની છે. દેન એન્ટીબાયોટિક મેડિસિન આપવાની છે કે જેથી કરીને જે ઇન્ફેક્શન લાગ્યું છે એ અટકાવી શકે એટલા માટે એન્ટીબાયોટિક મેડિસિન આપવાની છે. દેન લોકલ એપ્લિકેશન ઓફ કોલ્ડ કમ્પ્રેશન એટલે કે લોકલ એપ્લિકેશન ઓફ કોલ્ડ કમ્પ્રેશન. લોકલ એપ્લિકેશન એટલે કે જે ભાગ ઉપર સોજો જોવા મળે છે એ ભાગ એની ઉપર એટલે કે જ્યાં આપણે બહારથી છે એને આપવાનું છે એટલે કે કોલ્ડ કમ્પ્રેસ એટલે કે બરફ છે એ ઘસવાનું છે અથવા તો આઈસ પેડ છે એ મૂકવાનું છે કે જેથી કરીને જે અંદરનો સોજો છે એ ઉતારી શકીએ આપણે. તો એના માટે લોકલ એપ્લિકેશન ઓફ કોલ્ડ કમ્પ્રેશન એટલે કે કોલ્ડ કમ્પ્રેશન છે એ આપવાનું છે કે જેથી કરીને અંદરનો સોજો છે એ ઉતરી જાય. દેન મેઇન્ટેન પર્સનલ હાઇજીન એટલે કે પેશન્ટને કહેવાનું છે કે એના પર્સનલ હાઇજીન છે એ મેન્ટેન કરે. દેન પ્રોપર રેસ્ટ એન્ડ સ્લીપ કરવા માટે કહેવું એટલે કે એને પ્રોપર રેસ્ટ આપવાનો છે અને સ્લીપ કરવા માટે કહેવાનું છે એટલે કે સુવા માટે કહેવાનું છે અને આરામ કરવા માટે કહેવાનું છે. દેન ટ્રીટમેન્ટ સ્ટાર્ટ કરવી. દેન ફોલોઅપ માટે કહેવાનું છે અને હેલ્થ એજ્યુકેશન આપવું અને કોમ્યુનિકેશન કરવું કે જેથી કરીને પેશન્ટને છે એ કમ્ફર્ટેબલ ફીલ થઈ શકે. જો એને તમે એને સારી રીતે કોમ્યુનિકેશન કરશો એની સાથે તો એને સારું ફીલ થશે અને ઝડપથી છે એ સારું થઈ શકશે ઝડપથી છે એ રિકવર થઈ જશે એને. અને એને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે કે કેવું હેલ્થ એજ્યુકેશન આપવાનું છે તો કે તમારે કેવું ન્યુટ્રિશન લેવાનું છે અથવા કેવી એક્સરસાઇઝ કરવી શું વસ્તુ કરવાનું છે શું નથી કરવાનું એ બધી છે એને હેલ્થ એજ્યુકેશનમાં આપવાનું છે. તો આ તો મેનેજમેન્ટ ઓફ ધ માસ્ટાઇટિસ. તો માસ્ટાઇટિસમાં આપણેની ડેફિનેશન જોઈએ એટલે કે ઇન્ફ્લામેશન ઓફ ધ બ્રેસ્ટ ટીસ્યુ અને મેમરી ગ્લેન્ડ.
દેન એના આપણે ઇટીઓલોજી જોઈ છે અને મેનેજમેન્ટ જોયું. નેક્સ્ટ આપણે જોઈશું બ્રેસ્ટ એપ્સિસ. તો સેકન્ડ ડિસીઝ કન્ડિશન છે બ્રેસ્ટ એપ્સિસ. તો બ્રેસ્ટ એપ્સિસ મીન્સ કે બ્રેસ્ટ અને બ્રેસ્ટના ટિશ્યુમાં ઇન્ફેક્શન લાગવું. એટલે કે બ્રેસ્ટ એપ્સિસ એટલે શું? તો કે બ્રેસ્ટ છે અને બ્રેસ્ટના ટિશ્યુમાં ઇન્ફેક્શન લાગે છે એને કહેવા માટે આવે છે બ્રેસ્ટ એપ્સિસ. તેની ઇટીઓલોજી શું છે? તો કે ફર્સ્ટ છે પાસ્ટ હિસ્ટ્રી ઓફ બ્રેસ્ટ એપ્સિસ. એટલે કે કોઈ પહેલાં આગળના સમયમાં છે એને બ્રેસ્ટ એપ્સિસ થયું હોય તો એને સેકન્ડ ટાઈમ છે એ બ્રેસ્ટ એપ્સિસ થવાની ચાન્સીસ વધી શકે છે. દેન સ્મોકિંગ, એટલે કે સ્મોકિંગ કરતા હોય તો. દેન પ્રેશર ઓન ધ બ્રેસ્ટ ફ્રોમ ધ ટુ ટાઈટ બ્રા, એટલે કે વધારે ટાઈટ છે એ બ્રા અથવા તો સ્લીપ પહેરવાથી છે એ બ્રેસ્ટ એપ્સિસ થઈ શકે છે. દેન સ્ટ્રેસ હોય તો ઇરેગ્યુલર ફીડિંગ શેડ્યુલ, એટલે કે ઇરેગ્યુલર ફીડિંગ શેડ્યુલ હોય, એટલે કે જે લેક્ટેટિંગ મધર છે, જે ફીડિંગ કરાવતી મધર છે એ ઇરેગ્યુલર કરાવતી હોય, એટલે કે બે બે કલાકે, પાંચ પાંચ કલાકે અથવા તો દિવસમાં બે થી ત્રણ વખત જો કરાવતી હોય તો છે બ્રેસ્ટ એપ્સિસ થવાના ચાન્સીસ છે એ વધી શકે છે. એટલે ઇરેગ્યુલર ફીડિંગ શેડ્યુલ, એટલે કે જે છે ફીડિંગ છે એ રેગ્યુલર કરાવવાનું છે, ટુ અવર્સલી કરાવવાનું છે, ધીરે ધીરે થ્રી અવર્સલી કરાવવાનું છે, જેમ બાળક મોટું થતું જાય એમ અવર્સ છે ચેન્જ કરતા જવાના છે, પણ એ રેગ્યુલર કરાવવાનું, ઇરેગ્યુલર થવાનું નથી. જો ઇરેગ્યુલર ફીડિંગ શેડ્યુલ હોય તો એને છે બ્રેસ્ટ એપ્સિસ થઈ શકે છે. દેન ટોબેકો ચેવિંગ અને અર્લી ટર્મિનેશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ એન્ડ સ્ટાર્ટિંગ વીનિંગ, એટલે કે અર્લી ટર્મિનેશન ઓફ બ્રેસ્ટ ફીડિંગ, એટલે કે પહેલાં છે બાળક છ મહિના થાય એ પહેલાં તે છે એને ફીડિંગ જો મુકાવી દીધું હોય અને જો એને સ્ટાર્ટ વિનિંગ ડાયટ સ્ટાર્ટ કર્યો હોય તો છે બ્રેસ્ટ એપ્સિસ થઈ શકે છે. તો આ હતી ઇટીઓલોજી ઓફ ધ બ્રેસ્ટ એપ્સિસ. નેક્સ્ટ આપણે ત્યાં જોઈશું સાઇન એન્ડ સિમ્ટમ્સ. તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સમાં શું આવે છે? તો ફર્સ્ટ છે બ્રેસ્ટ પેઇન, એટલે કે બ્રેસ્ટમાં પેઇન થાય છે. શું કામ? તો કે જે બ્રેસ્ટમાં છે એ મિલ્કનો ભરાવો થવાથી અથવા તો જે ઇન્ફેક્શન લાગવાથી બ્રેસ્ટ પેઇન થશે, તેમ બ્રેસ્ટની સાઇઝમાં વધારો થશે, બ્રેસ્ટમાં વધારો થઈ જશે. શું કામ? તો કે ઇન્ફ્લામેશન લાગે એટલા માટે થઈને તેમ બ્રેસ્ટના ટીસ્યુ રેડ થઈ જવાય, એટલે કે બ્રેસ્ટ છે એની સ્કીન ઉપર રેડનેસ જોવા મળશે. ત્યાં નિપલ ટેન્ડરનેસ થઈ જશે, એટલે કે નિપલને જો પ્રેસ કરશો તો નિપલમાં પેઇન થશે, એને કહેવામાં આવશે નિપલ ટેન્ડરનેસ. એ નિપલ ડિસ્ચાર્જ, એટલે કે નિપલને પ્રેસ કરશો તો છે શું થશે? તો કે પસ ડિસ્ચાર્જ અથવા તો કોઈ પણ પ્રકારનું જે બ્લીડિંગ છે એ ડિસ્ચાર્જ જોવા મળશે. દેન ઇચિંગ, એટલે કે નિપલ અથવા તો બ્રેસ્ટ ઉપર ખંજવાળ આવશે. શું કામ? તો કે જે સ્કીન છે એ એકદમ ફાટી ગઈ છે તો એના લીધે ઇચિંગ થશે. અને એનલાર્જ લિમ્ફ નોડ, એટલે કે લિમ્ફ નોડ છે એનલાર્જ થઈ જશે, એમાં સ્વેલિંગ આવશે. તો આપણે જે હતા સાઇન એન્ડ સિમ્ટમ્સ ઓફ ધ બ્રેસ્ટ એપ્સિસ. નેક્સ્ટ આપણે જોઈશું ડાયગ્નોસ્ટિક ટેસ્ટ, કે એના માટે કયા કયા પ્રકારના ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે એ કરાવવાના છે. તો ફર્સ્ટ છે હિસ્ટ્રી કલેક્શન કરાવવાનું છે, ફિઝિકલ એક્ઝામિનેશન કરાવવાનું છે, સીબીસી એટલે કે કમ્પ્લીટ બ્લડ કાઉન્ટ કરાવવાનું છે, અને બ્રેસ્ટ સેલ એક્ઝામિનેશન કરાવવાનું છે, કે જેના પરથી ખબર પડશે કે એને બ્રેસ્ટ એપ્સિસ છે કે નહીં. દેન મેનેજમેન્ટ, એનું મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે અને કેવી રીતે અટકાવવાનું છે? તો ફર્સ્ટ છે મેડિકલ મેનેજમેન્ટ, તો એમાં બ્રોડ સ્પેક્ટ્રમ એન્ટીબાયોટિક આપવાની છે કે જેથી કરીને છે એ ઝડપથી અટકી શકે. તેમાં ફર્સ્ટ એક્ઝામ્પલમાં છે ઇરેથ્રોમાઇસિન, સિફેલોસ્પોરિન અને પેનિસિલિન, આ બધી જે એન્ટીબાયોટિક મેડિસિન છે એ આપવાની છે. દેન એપ્લાય કોલ્ડ કમ્પ્રેસ, એટલે કે એને બરફ ઘસવાનો છે અથવા તો એને આઈસ પેડ રાખવાનું છે જેથી કરીને સોજો છે એ ઉતરી શકે. દેન રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવવું, એટલે કે રેગ્યુલર બ્રેસ્ટ ફીડિંગ કરાવવાનું છે કે જેથી કરીને બ્રેસ્ટની સાઇઝમાં ઘટાડો થાય. દેન પર્સનલાઇઝિંગ મેન્ટેન કરવા કહેવાનું છે. દેન એના કોમ્પ્લિકેશન કયા કયા આવશે? તો કે સેપ્સિસ, એટલે કે સ્કીન ઉપર લાલ ચાંભા પડશે. દેન ક્રોનિક ઇન્ફેક્શન જોવા મળશે, એટલે કે લાંબા ટાઈમે ઇન્ફેક્શન જોવા મળશે. સ્કાર થઈ જશે, ક્રોનિક પેઇન જોવા મળશે, એટલે લાંબા ટાઈમથી પેઇન થશે અને એકાદ જે ઓર્ગન છે એ ફેલિયર થશે. જો વધારે પડતી મેડિસિન લેવામાં આવે તો એને છે એ ઓર્ગન ફેલિયર થઈ જશે. તો આ છે એના કોમ્પ્લિકેશન. તો આ તો એનું બ્રેસ્ટ એપ્સિસ. નેક્સ્ટ ડિસીઝ કન્ડિશન છે ગાયનેકોમાસ્ટિયા. તો કે આપણે જોઈશું ગાયનેકોમાસ્ટિયા એટલે શું? તો ટૂંકમાં કહીએ તો ગાયનેકોમાસ્ટિયા એટલે કે બ્રેસ્ટની જે સાઇઝ છે એમાં જે નોર્મલ હોય એની કરતાં વધારે, એનો નોર્મલ હોય સાઇઝમાં નોર્મલ કરતાં વધારો જોવા મળે તો એને કહેવામાં આવશે ગાયનેકોમાસ્ટિયા, એટલે કે બ્રેસ્ટની સાઇઝમાં વધારો થવો. તો ગાયનેકોમાસ્ટિયા મીન્સ કે એક્સેસિવ ગ્રોથ ઓફ ધ બ્રેસ્ટ ટિશ્યુ ઇન ફિમેલ, એટલે કે ફિમેલમાં છે એ બ્રેસ્ટ ટિશ્યુનો જે ગ્રોથ થતો હોય, જે નોર્મલી ગ્રોથ થવો જોઈએ એની કરતાં વધારે થતો હોય એને કહેવામાં આવશે ગાયનેકોમાસ્ટિયા, એટલે કે એક્સેસિવ ગ્રોથ થશે, એટલે કે વધારે ગ્રોથ થશે બ્રેસ્ટનો. જેટલી સાઇઝ હોય નોર્મલ એની કરતાં સાઇઝ છે એ વધી જશે એને કહેવામાં આવશે ગાયનેકોમાસ્ટિયા. તેની ઇટીઓલોજી શું છે આપણે જોઈએ
તો કે ફર્સ્ટ એ મધરમાં ઇસ્ટ્રોજનનું લેવલ છે એ વધી જવું, એટલે કે મધરમાં જે ઇસ્ટ્રોજન લે હોર્મોન છે એ એનું લેવલ છે કેવું થઈ જશે, વધી જશે. તો એના લીધે છે એ ગાયનેકોમાસ્ટિયા જોવા મળશે. તે ક્રોનિક લિવર ડિસીઝ એટલે કે લાંબા ટાઈમથી કોઈ પણ પ્રકારનો જો લિવર ડિસીઝ હોય તો થઈ શકે છે. ત્યાં ટેસ્ટોસ્ટેરોન લેવલ ઓછું થઈ જવું, એટલે કે ટેસ્ટોસ્ટેરોનનું લેવલ છે એ નોર્મલ હોય એની કરતાં જો ઓછું થઈ જાય વધારે પ્રમાણમાં તો ગાયનેકોમાસ્ટિયા છે થવાના ચાન્સીસ વધારે રહે છે. દેન થાઇરોઇડ હોય તો તે સાઈડ ઇફેક્ટ ઓફ ડ્રગ્સ એટલે કે જે હોર્મોનલ ડ્રગ્સ છે, એટલે કે જે હોર્મોનલ ડ્રગ્સ લેતા હોય કોન્ટ્રાસેપ્ટિવ જે ડ્રગ્સ લેતા હોય તો એની જે સાઈડ ઇફેક્ટ આવી હોય તો એના સાઈડ ઇફેક્ટમાં છે એ ગાયનેકોમાસ્ટિયા આવવાના ચાન્સીસ છે એ વધી શકે છે. દેન હાઇપરથાઇરોડિઝમ એટલે કે જે સોડિયમ અને સોડિયમનું પ્રમાણ વધારે હોય તો, દેન માલ ન્યુટ્રિશન હોય તો અને ઓબેસિટી એટલે કે મેદસ્વીતા હોય તો. તો આ હતી ઇટીઓલોજી ઓફ ધ ગાયનેકોમાસ્ટિયા. તે નેક્સ્ટ આપણે જોઈશું એના ટાઈપ કે બે ટાઈપમાં જોવા મળે છે, તો કે બ્યુબર્ટી ગાયનેકોમાસ્ટિયા અને સેન્સેન્ટ ગાયનેકોમાસ્ટિયા. તો ફર્સ્ટ છે પ્યુબર્ટી ગાયનેકોમાસ્ટિયા, તો એ જોઈએ કે પ્યુબર્ટી ગાયનેકોમાસ્ટિયા છે એમાં કે કઈ એજમાં જોવા મળે છે. તો અકર બિટવીન એજ ઓફ 30 to 72 to 3 સેન્ટીમીટર સાઇઝમાં વધારો થાય છે, એટલે કે જે આ પ્યુબર્ટી ગાયનેકોમાસ્ટિયા છે એ 13 થી 17 વર્ષની એજમાં જોવા મળે છે અને 2 થી 3 સેન્ટીમીટર જેટલો છે એ બ્રેસ્ટની સાઇઝમાં વધારો થાય છે. તેન 5 to 6 મંથ પછી રિકવરી આવી શકે છે, એટલે કે જો એને કદાચ આપણે એક્સરસાઇઝ કરીએ અને આપણી સેલ્ફ કેર કરીએ ને જો બે સેલ્ફ કેર કરીએ તો કદાચ એ 5 થી 6 મહિના પછી છે એ કદાચ રિકવરી આવી શકે છે. ત્યાં નો રિક્વાયરમેન્ટ ઓફ ટ્રીટમેન્ટ એટલે કે આની કોઈ રિક્વાયરમેન્ટ છે નહીં અથવા તો આની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ છે નહીં કે જેથી કરીને આપણે ગાયનેકોમાસ્ટિયા મટાડી શકીએ. એના માટે આપણે જાતે જ છે એ સેલ્ફ કેર કરવી પડે છે તો કદાચ એ મટી શકવાના ચાન્સીસ રહે છે, બાકી આની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ આવતી નથી. ત્યાં સેકન્ડ છે સેન્સેન્ટ ગાયનેકોમાસ્ટિયા. તો સેન્સેન્ટ ગાયનેકોમાસ્ટિયા છે એ ક્યારે જોવા મળે છે, તો કે ઓલ્ડ એજમાં જોવા મળે છે અને પ્લાઝમા ઇસ્ટ્રોજન લેવલ વધી જવું, એટલે કે સેન્સેન્ટ ગાયનેકોમાસ્ટિયામાં છે એ પ્લાઝમા ઇસ્ટ્રોજનનું લેવલ છે વધી જાય છે, એના લીધે છે એ સેન્સેન્ટ ગાયનેકોમાસ્ટિયા ઓલ્ડ એજમાં જોવા મળે છે. તેમ 6 to 12 મંથ પછી રિકવર થઈ શકે છે, એટલે કે 6 થી 12 મહિના પછી રિકવર થઈ શકે છે અને નો રિક્વાયરમેન્ટ ઓફ ટ્રીટમેન્ટ એટલે કે આની કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ છે નહીં અથવા તો કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ છે નહીં. તો ગાયનેકોમાસ્ટિયાના બે ટાઈપ છે, પ્યુબર્ટલ ગાયનેકોમાસ્ટિયા અને સેન્સેન્ટ ગાયનેકોમાસ્ટિયા. તેને એના ડાયગ્નોસ્ટિક ઇવાલ્યુએશનમાં શું છે, તો કે બ્રેસ્ટ હિસ્ટ્રી કલેક્શન છે, ફિઝિકલ એક્ઝામિનેશન છે અને બ્રેસ્ટ એક્ઝામિનેશન છે, કે જેથી કરીને બ્રેસ્ટ એક્ઝામિનેશન કરશે તો બી ખબર પડી જશે કે એને ગાયનેકોમાસ્ટિયા છે, કેમ કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનમાં અથવા તો બ્રેસ્ટ એક્ઝામિનેશનમાં છે એ સાઇઝમાં વધારો જોવા મળે છે, કે જેથી કરીને એ લોકો ફાઇન્ડ આઉટ કરી શકે છે કે પેશન્ટને છે એ ગાયનેકોમાસ્ટિયા છે. નેક્સ્ટ એનું મેનેજમેન્ટ, તેના મેનેજમેન્ટમાં શું છે, તો કે આ ડિસીઝમાં કોઈ ટ્રીટમેન્ટની રિક્વાયરમેન્ટ નથી, એટલે કે આ ડિસીઝમાં છે કોઈ પણ પ્રકારની ટ્રીટમેન્ટ થતી નથી, પણ જો એ જાતે સેલ્ફ કેર કરે તો કદાચ એ રિકવર થઈ શકે છે, એટલે કે પોતાની જાતે છે એ મહેનત કરે અથવા તો પોતાની જાતે સેલ્ફ કેર કરે બ્રેસ્ટની તો છે એના લીધે છે એ કદાચ રિકવર થઈ શકે છે. તો એના માટે છે એ કમ્પ્લીટ એક્સરસાઇઝ કરવી પડે છે અથવા તો ફૂડ એવું લેવું પડે છે કે જેથી કરીને છે ગાયનેકોમાસ્ટિયા છે એ ઓછું થઈ શકે. તો આ હતું ગાયનેકોમાસ્ટિયા. તે નેક્સ્ટ આપણે જોઈશું નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ આફ્ટર માસ્ટેક્ટોમી. જે આપણે આગળ જોયું હતું કે માસ્ટેક્ટોમી કરે છે કેન્સરમાં, બ્રેસ્ટ કેન્સરમાં માસ્ટેક્ટોમી આવી હતી, એની જે અત્યારે કેર છે એ નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ પેશન્ટ આફ્ટર માસ્ટેક્ટોમી, એટલે કે બ્રેસ્ટને રિમૂવ કરી દે છે એ પછીની નર્સિંગ મેનેજમેન્ટ કેવી રીતે કરવાનું છે એ આપણે જોઈશું. તો ફર્સ્ટ ઓફ ધ પોસ્ટ એનેસ્થેશિયા યુનિટમાંથી રિસીવ કરવું, એટલે કે પેશન્ટનું જે માસ્ટેક્ટોમી ઓટી થઈ ગયું છે, ઓપરેશન થઈ ગયું છે, એ પછી એને શું કરવાનું છે, તો કે પેશન્ટને છે એનેસ્થેશિયા રૂમમાંથી એને રિકવરી રૂમમાં શિફ્ટ કરવાનું છે. તેને કમ્ફર્ટેબલ પોઝિશન આપવાની છે કે જેથી કરીને પેશન્ટ છે એ કમ્ફર્ટ ફીલ કરી શકે. દેન વાઇટલ સાઇન ચેક કરવાના છે. દેન પેઇનને દૂર કરવા માટે પેઇનકિલર આપે, એટલે કે પેશન્ટને જો જે પેઇન થતું હોય, જે સાઈડ ઓટી કર્યું હોય, રાઇટ સાઈડ અથવા તો લેફ્ટ બ્રેસ્ટ ઉપર ઓટી કર્યું હોય, તો એનાથી જોઈને પેઇન થતું હોય તો એને પેઇન રિલીવ કરવા માટે પેઇનકિલર આપવાની છે. દેન આઈવી ફ્લુઇડ સ્ટાર્ટ કરવું અને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ રાખવું, એટલે કે પેશન્ટનું આઈવી ફ્લુઇડ સ્ટાર્ટ કરવાનું છે કે જેથી કરીને ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ જળવાઈ રહે.
જો સ્વેલિંગ જોવા મળે તો આઈસ પેક મૂકવું, એટલે કે જો બ્રેસ્ટ ઉપર સ્વેલિંગ જોવા મળતું હોય તો આઈસ પેક અથવા તો બરફ ઘસવાનો છે, કે જેથી કરીને સ્વેલિંગ છે એ આપણે ઓછું કરી શકીએ. દેન પર્વત છે, બિલ્ડિંગ છે એ અવોઈડ કરવાનું છે, એટલે કે જે ઊંચી વસ્તુ છે એના પર જવાનું અવોઈડ કરવાનું છે. દેન વજનવાળી વસ્તુ ચકવાની નથી, એટલે કે જે જે બાજુ ઓપરેશન કરાવેલું હોય જે બ્રેસ્ટ ઉપર એ હાથથી વજનવાળી વસ્તુ ચકવાની નથી. દેન અવોઈડ હેવી એક્સરસાઇઝ, એટલે કે હેવી એક્સરસાઇઝ કરવાની નથી. તેન ડૉક્ટર ઇન્સ્ટ્રક્શન સિવાય સ્ટીચ રિમૂવ કરવા નહીં અને ડ્રેસિંગ ખોલવું, એટલે કે ડૉક્ટર ત્યાં સુધી ઇન્સ્ટ્રક્શન ન આપે અથવા તો ન કે ત્યાં સુધી છે એ ડ્રેસિંગ રિમૂવ નથી કરવાનું અને સ્ટિચિસ છે એ ખોલવાના નથી. દેન હેલ્થ એજ્યુકેશન આપવું, એટલે કે પેશન્ટને હેલ્થ એજ્યુકેશન આપવાનું છે. એટલે એના કોમ્પ્લિકેશન શું રહે છે, તો ફર્સ્ટ છે ઇન્ફેક્શન, એટલે કે ઓપરેશન સાઇટ જે છે એ ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે. સાર્કોમા એટલે કે કેન્સર થવાના ચાન્સીસ રહે છે. અને લિમ્ફ એડીમા એટલે કે લિમ્ફ નોડમાં સ્વેલિંગ આવે, લિમ્ફ નોડમાં છે એ સ્વેલિંગ આવી જાય છે. તો આ હતા નર્સિંગ મેનેજમેન્ટ ઓફ ધ માસ્ટેક્ટોમી. તો માસ્ટેક્ટોમીનું છે નર્સિંગ મેનેજમેન્ટ હતું કે એમાં શું કરવાનું છે. તેન લાસ્ટમાં આપણે જોઈશું કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશનના સ્ટેપ, જે આપણે આગળ જોઈ ગયા કે બ્રેસ્ટ સેલ્ફ એક્ઝામિનેશન કેવી રીતે કરવાનું છે એ તમે આમાં આવી રીતે જોઈ શકો છો. તો અહીંયા સેકન્ડ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે. અને સેકન્ડ ચેપ્ટરમાં આપણે નર્સિંગ મેલ ફર્સ્ટ આપણે શું જોયું, તો કે બ્રેસ્ટનું અસેસમેન્ટ છે એ કેવી રીતે કરવાનું છે, એ પાસ હિસ્ટ્રી કેવી રીતે કરવાનું છે, એનું ઇન્સ્પેક્શન કેવી રીતે કરવાનું છે, બ્રેસ્ટનું પાલ્પેશન કેવી રીતે કરવાનું છે જોયું. દેન બ્રેસ્ટની ડિસીઝ કન્ડિશન જોયું. બ્રેસ્ટની ડિસીઝ કન્ડિશનમાં આપણે માસ્ટાઇટિસ જોયું, બ્રેસ્ટ એપ્સી જોયું અને ગાયનેકોમાસ્ટિયા જોયું. અને આમાં ફર્સ્ટ ડિસીઝ કન્ડિશન છે આપણે બ્રેસ્ટ કેન્સર આવે છે, પણ જે બ્રેસ્ટ કેન્સર છે એ આપણે ફર્સ્ટ ચેપ્ટરમાં ઓલરેડી સ્ટડી કરી ચૂક્યા છીએ, એટલે એના લીધે છે બ્રેસ્ટ કેન્સર છે એ આમાં લીધું નથી. તો અહીંયા જે સેકન્ડ ચેપ્ટર છે એ કમ્પ્લીટ થાય છે.